एक तरफ कोरोना की वैश्विक महामारी चाली रही है तो बीजी तरफ कड़ोदका गंदगी थी खड़बड़ी रोगचाला ने आमंत्रण आपी रह्यु है तेम लागी रह्यु छे। त्यारे परप्रांतीय लोकोनी हालत जाए तो कहां जाए जेवी थवा पामी छे। एक तरफ कोरोना महामारी सामे लोको लड़त आपी रह्या छे तो बीजी तरफ पाछला घणा वर्षोथी चलथाण गामना रहीशो कड़ोदरा नगरपालिका तेमज हाईवे ऑथोरिटी सामे जाहेर रस्ता उपर उभरता गटरना पाणी माटे बात भीड़ी रह्या छे। पलसाणा तालुकाना चलथाण गाम खाते सरगम कॉम्प्लेक्स तेमज तेनी पाछळ आवेल 15 जेटला रेसिडेंटियल टावरो आवेल होय नेशनल हाईवे नंबर 39 ने अडीने आवेला आ विस्तारोमां हाईवे साथे ગટર લાઈનો વારે વારે ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નિશિત કુમાર નરેન્દ્રભાઈ નાયક, શું સમસ્યા છે આપની? હવે સમસ્યા તો ઘણી મોટી છે। આજે છેલ્લા 4 વર્ષથી આ તમે અહીંયા જોઈ શકો છો કે આ ગટરનું પાણી બરાબર તેનો સતત અહીંયા ભરાવો છે। આજે ભર ઉનાળો 40-45 ડિગ્રીનું ટેમ્પરેચર છે, છતાં જો આ ગટરની અહીંયા આ પરિસ્થિતિ છે તો આ લેવલ જોતાં તમે એટલી કલ્પના કરો કે ચોમાસો એટલે ભયંકર રોગ ફાટી નીકળે એવી સમસ્યા હોય, તેમાં જો આ ગટરના પાણીમાં વરસાદનું પાણી મળે તો શું પરિસ્થિતિ સર્જાય? તો આના માટે આપણે કોઈ આવેદનપત્ર આપ્યું છે? આજ રોજ કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, તેમજ જે ચીફ ઓફિસર સાહેબને જે આપણે આવેદનપત્ર આપ્યું તેની ટૂંક સમયમાં જે પોસ્ટની આજે ચાલુ થઈ ગઈ હોય તમામ એની રવાના નકલ આપણે સુરત કલેક્ટર સાહેબ, સુરત સુડાસ વિભાગ, આપણા ધારાસભ્ય શ્રી એવા ઈશ્વરભાઈ પરમાર સાહેબની ઓફિસે સુડા વિભાગ તમામે આજે આપણે આપી દઈશું। આના માટે કોઈ બાહેદારી આપણે આપી છે? અત્યારે બાહેદારી લેખિતમાં હજુ સુધી કોઈ આપી નથી, પરંતુ મને જાણ મુજબ એવું છે કે આ પહેલાં અગાઉ પણ આ વસ્તુ ચર્ચાઈ હતી અને ત્યારે ગ્રાન્ટ પાસ થઈ ગઈ એટલે પૈસા આવી ગયા હતા, પરંતુ કયા કારણસર એ કામ અટકતું છે તેની હવે ઊંડી તપાસ કરવાની રહેશે। આજે હાઈરાઈઝ ટાવરો આવ્યા છે, કેટલી વસ્તી હશે? કમસે કમ 10,000થી વધુ, કારણ કે 25 જેટલા હાઈરાઈઝ ટાવર છે એટલે 10,000 ઉપર તો કમસે કમ હોઈ શકે। કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા છેલ્લા 3.5-4 વર્ષથી પ્રેશર ગનથી કચરો કાઢીને લાઈન ચાલુ કરશે, પણ પ્રોપર ખરેખર આ ગટર છે ને એ કોઈ નગરપાલિકાની ગટર નથી, ખરેખર આ નગર એ કોઈ ગટર જ નથી, ખરેખર ગટર શબ્દ ખોટો વાપરી રહ્યો છું। આ જે આપણો હાઈવે ખરો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની જે RBI કોન્ટ્રાક્ટ કંપની છે, એ કોન્ટ્રાક્ટ કંપનીએ પોતાના વરસાદી પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા કરેલી છે, તેમાં મેણા પીપળામાં આવીને XYZ રીતે આ તમામ બિલ્ડિંગોને ગટર લાઈન અમે આપી દીધી। એ કઈ રીતે આપી? ખરે આ ગટર થોડી છે જે આજે વરસાદી નિકાલનું પાણી જે આમાં મોકલવામાં આવ્યું છે અને આની જે ગટર લાઈનો જોડવામાં આવી છે, ખરેખર એ કાયદેસર છે કે બિનકાયદેસર છે? બિનકાયદેસર છે એ આપવાનો, એ ગટર આપવામાં ખરેખર આમાં કેવું હોય કે જ્યારે પ્લાન પાસ થાય ને ત્યારે બિલ્ડર લોકોએ ગટરની વ્યવસ્થા માટે જે તે નગરપાલિકા જે તે પંચાયતમાં પૈસા ભરવાના હોય છે તે બરાબર તેમાં પૈસા પણ ભરી ચૂક્યા છે બિલ્ડર લોકો। આજે રહીશો છે એ લોકો કોઈ વેરા અને આ તે અત્યાર સુધી કઈ રીતે ભરતા આવ્યા છે? સમયસર વર્ષે જે નકરોડા નગરપાલિકાના વેરા આપણે ભરતા જ આવેલા છે, હું પોતે બી ભરતો આવેલો છું, સફાઈ વેરો બી લેવામાં આવે, સફાઈ વેરો લેવામાં આવે, ગટર વેરો લેવામાં આવે, ગટર માટે કોઈ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા ટાવરો પાસેથી, બિલ્ડરો પાસે ઉઘરાવવામાં આવ્યા હોય એવું મને વાતો મળી છે, પણ લેખિતમાં મારે બિલ્ડરનો કોન્ટેક કરવાનો રહે બરાબર, ને જો પૈસા ઉઘરાવવામાં નહીં આવ્યા હોય તો આમાં ગટર આપીએ ત્યારે કોલોદા નગરપાલિકાએ અટકાવવું જોઈએ। ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા વર્ષોથી હાઈવે ઓથોરિટી કડોદરા નગરપાલિકા તેમજ ચલથાણ ગ્રામ પંચાયત જાણે ખોખોની રમતમાં વ્યસ્ત હોય તેમ જણાઈ રહ્યું છે। ગટરના પાણી સરગમ કોમ્પ્લેક્સ થઈને હાઈવેને અડીને બાજુમાંથી પાછલા ઘણા વર્ષોથી ચલથાણ ગામ ખાતે આવેલા અંબિકાનગરને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં વર્ષોથી ભરાઈ રહ્યું છે, જે ખરાબ હોવાને કારણે અહીંના બોરનું પાણી પીવાલાયક રહ્યું નહીં હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું। હાલ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે હાઈવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે જે કેનાલ બનાવવામાં આવી હતી તેમજ કડોદરા નગરપાલિકા દ્વારા સરગમ કોમ્પ્લેક્સમાં પાછળના ભાગે આવેલ તમામ ટાવરોને ડ્રેનેજ લાઇન આ જ વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં જોડી દેવામાં આવ્યું હતું અને પાછલા 4 વર્ષથી કડોદરા પાલિકા આ ટાવરોના રહીશો પાસેથી નિયમિત વસૂલાત કરતી રહી છે, જેથી કરીને ચલથાણ ગામના રહીશો તેમજ સરગમ કોમ્પ્લેક્સમાં પોતાના વ્યવસાય માટે ઓફિસ ધરાવતા લોકો ફરીથી એક વખત કહેવાતા સરકારી બાબુઓ પાસે પોતાની માંગ સાથે કડોદરા નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર માંગ સાથે વિરોધ કર્યો હતો।
જેપાલ મનોજ, ચીફ ઓફિસર કડોદરા નગરપાલિકા. આજે આપણે અહીંયા આ કયા વિસ્તારમાં આવ્યો છે અને શાના માટે આવ્યા છે? સરગમ કોમ્પ્લેક્સની અંદર લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે કે અહીંયા ગટર ઉભરાઈ રહી છે અને એ બદલ આપણે અહીંયા સ્થળ તપાસ કરી છે અને કામ બી સ્ટાર્ટ કરાવી દીધું છે જેથી કરીને આ ગટરનું સોલ્યુશન બી આવે. તો અત્યારે આપણે અમને જે સોસાયટીના રહીશો છે એમને કઈ રીતે બાહેધરી આપી છે? બાહેધરી આપી છે કે અહીંયા જે ગટરનું સોલ્યુશન એનું પરમિનન્ટ સોલ્યુશન આવે, પણ હાલ આપણે ટેમ્પરરી સોલ્યુશન કરી રહ્યા છે અને પછી આગળ લોકડાઉન ખુલે એના પછી પરમિનન્ટ સોલ્યુશન તરફ આગળ વધીશું. આ વોર્ડનો જે કોર્પોરેટર છે એણે કંઈ તમને એવી કોઈ રજૂઆત કોર્પોરેટર તરફથી મળી નથી, એટલે પબ્લિક જ આવીને? હા, પબ્લિક જ. વિશેષમાં નોંધવામાં આવ્યું હતું કે પાછલા ઘણા સમયથી સરગમ કોમ્પ્લેક્સના બિલ્ડર તેમજ કડોદરા નગરના કહેવાતા હોદ્દેદારો વચ્ચે વહીવટ થઈ ગયો હોય તેવું લોકચર્ચા જ્યારે જોર પકડ્યું હતું તેવી જ ચર્ચાનું જોર ફરીથી લોકોમાં હવે વહેતું જોવા મળી રહ્યું છે. જે કડોદરા નગરના રહીશ તેમજ વિપક્ષમાં રહીને કડોદરા નગરમાં પોતાની કામગીરીને કારણે હંમેશા પ્રથમ હરોળમાં આવતા દેવાભાઈ ઝપટિયા તેમજ ચલથાણ સંજીવની સોસાયટીમાં રહેતા વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા નિશ્ચિંતભાઈ નાયક દ્વારા કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે બાદ કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ દેસાઈ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું. રમેશ ખંભાતે, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.